કરેંગે યા મરેંગે, આ જ મહાપુરુષોના જીવનનો મંત્ર છે. ઋષભદેવ ભગવાન હોય, બીજા કોઈ મહાન આચાર્ય હોય કે ભગતસિંહ હોય, કરેંગે યા મરેંગે, અહીંયા વિનોદ કિનારી વાળા હોય, જે ઉત્તમ છે, જે કલ્યાણકારી છે, એ કરીશ જ. બધાય ના કહે તો પણ કરીશ. ભગવાને એવું કર્યું. જશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. સારું, હવે આ લોકો બધા કહે છે તો નથી જતો, જંગલમાં મહેલમાં રહીશ. એમ કામ ન થાય, એમ કામ ન થાય. વિનોદ કિનારી વાળાને પેલા ફોજદારે કહ્યું, એ જ અમને ફોજદાર શબ્દ વાપરતા હતા, પીઆઈ હોય ને એને, હે અત્યારે પણ વપરાતો હશે, કે મૂકી દે આ તારો વાવટો, મૂકી દે નીચે. એ વાવટો નહીં મૂકાય. જો છેલ્લી વાર કહું છું, કોઈ પણ મહાન રૂડું કાર્ય કરવું હોય તો તેને માટે ખૂબ જ મહેનત કરવી પડે, સમજણપૂર્વકની મહેનત કરવી પડે, એપ્રોપ્રિએટ ગાઈડના નીચે મહેનત કરવી પડે. આવું કરવા તૈયાર ન હોઈએ તો જીવનમાં ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. પછી તો આ બધા જીવો જીવે છે એ પ્રમાણે, તુને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય, કે હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય રે. કોડી બદલે જતો નથી ત્યાં નરકમાં કે પશુ ગતિમાં, તો કેવા દુઃખ ભોગવવા પડશે એ વાંચી લેવું તમારે. આમ તો ઘણા ખરા જાણે છે.